મિત્રો, આજે અમે નવજીવન વિકલાંગ આશ્રમ હળવદ ખાતે મુલાકાત લીધી છે. આ સંસ્થામાં માનસિક રીતે વિકલાંગ બાળકો રહી અને અભ્યાસ કરે છે. એમને સ્પેશિયલ ટ્રેનિંગથી અભ્યાસ કરાવવામાં આવે છે. આ બાળકોને ખાસ તાલીમ આપી અને એમના દ્વારા દિવાળી પર્વ આવી રહ્યો છે. દિવાળી પર્વ એટલે સૌના હૈયામાં આનંદની હેલી હોય એ સમય દરમિયાન અહીંયા આ બાળકોએ સરસ મજાના કોડિયા તૈયાર કર્યા છે. તો ચાલો આ બાળકોની મહેનતને આપણે નિહાળીએ અને નાનકડી ખરીદી કરવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આ દિવ્યાંગ બાળકોએ બહુ સરસ મજાની મહેનત કરી અને સુંદર મજાની પેઇન્ટિંગ કર્યું છે કોડિયામાં. આ દરેક મિત્રોને નમ્ર વિનંતી કે દિવાળી આવી રહી છે તો આપ સર્વ બને ત્યાં સુધી અહીંયા તમે ખરીદી કરો અને આ છોકરાઓને સપોર્ટ કરો, કારણ કે બહુ હોંશથી એમને આ સરસ મજાના કોડિયા બનાવ્યા છે અને હું પણ ખરીદી કરવાની છું. અને તમને પણ વિનંતી કે તમે પણ વિકલાંગ આશ્રમમાં આવી કોડિયાની ખરીદી કરો. આવી જ રીતે બાળકો દરેક તહેવારમાં અલગ અલગ રીતે તૈયારી કરતા હોય છે. જાણીએ સંસ્થાના કર્મચારી પાસે કે બાળકોની કેવી તૈયારી છે અને એ કેવી રીતે મહેનત કરે છે. મારું નામ સોલંકી લલિત છે. હું નવજીવન વિકલાંગ સેવા સંસ્થાનો કર્મચારી છું. જેમાં નવજીવન વિકલાંગ સેવા સંસ્થા વિશેની વાત કરીએ તો આ સંસ્થા છેલ્લા 23 વર્ષથી નવ મંદબુદ્ધિના બાળકોની શાળા છે, જેની અંદર શિક્ષણથી માંડીને તમામ સુવિધાઓ બાળકોને મફત સેવા આપવામાં આવે છે. અને બાળકો પોતાની પ્રવૃત્તિ દ્વારા, જેમ કે દિવાળી ઉપર કોડિયા બનાવી એ પોતે પગભર થાય અને દિવ્યાંગો છે તે અત્યારે આપણું હાલમાં 14 સપ્ટેમ્બરની દિવસે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આપણે ખ્યાલ બનાવ તેની અંદર ઓનલી ફોર દિવ્યાંગોને જ રોજીરોટી મળે, પોતે પગભર થાય તેના માટેનું એક મુખ્ય ધ્યેય છે. અને આપના જેવા દાતાઓ દ્વારા આ સંસ્થા સતત કાર્યરત રહી છે, તેથી આપ પોતે સહયોગ કરવો એ અમારી આશા છે. અને આપણા જન્મદિવસ હોય કે તિથિ હોય તો ત્યારે અહીંયા બાળકોની મુલાકાત લો અને તેને આનું વાતાવરણ તમે જાણો, કે જેની જરૂરિયાતો કઈ છે તેની પણ તમે ધ્યાન રાખી અને તેની પૂરી કરો એવી આશા. તો મિત્રો, હળવદ ખાતે આવેલ આ નવજીવન વિકલાંગ આશ્રમમાં આપ પધારી અને આ દિવાળીની ખરીદી ચોક્કસથી કરશો અને આ બાળકોને વધારે ખુશ કરશો એવી આશા છે. આ વિડીયો સંપૂર્ણ નિહાળવા બદલ આપનો આભાર. આપનો દિવસ શુભ રહે.